નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું ચિરાગ કારેલિયા આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન, જેનો ચેપ્ટર નંબર 2 આહારના ઘટકો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કોમ્પોનન્ટ્સ ઓફ ફૂડ, રાઈટ? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં એટલે કે પાર્ટ 4 માં આપણે વિટામિન્સની અગત્યતાઓ વિશે માહિતી મેળવી હતી. એ ડી ઈ કે, બરાબર છે? દરેક વિટામિનના સ્ત્રોત અને દરેક વિટામિનની અગત્યતા શું છે, બરાબર, તેના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ખનિજ ક્ષાર, ખનિજ ક્ષારોના સ્ત્રોત કયા છે અને ખનિજ ક્ષારોમાંથી આપણને એની અગત્યતા શું, એ ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે અને એની આપણા શરીરમાં અગત્યતા શું, તેના વિશે ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે દરેક પ્રકારનું ફૂડ લેવું જરૂરી છે, દરેક પ્રકારનો ખોરાક ખાવો જરૂરી છે અને દરેક પ્રકારનો ખોરાક આપણે ખાઈએ એમાંથી આપણને મુખ્યત્વે 5 જે ઘટકો છે એ મળવા જરૂરી છે. એ કયા 5 ઘટકો? આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જોયું હતું, કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજ ક્ષાર. આ 5 ઘટકો દરેક ખોરાકમાં હોવા જરૂરી છે અને દરેક ખોરાકમાં જો આ 5 ઘટકો હોય તેને આપણે શું કહીએ? સમતોલ આહાર, બેલેન્સ ડાયટ, જેને ઇંગ્લિશમાં કહેવાય બેલેન્સ ડાયટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એનો આન્સર, તો કે જે આહારમાં ખોરાકના બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં, જે આહારમાં અથવા જે ખોરાકમાં, જે આહારમાં ખોરાકના બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેમાંથી પૂરતા પોષણ મળી રહે તેવા આહારને આપણે શું કહીશું? તો કે સમતોલ આહાર, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, જે આહારમાં ખોરાકના બધા જ ઘટકો અથવા બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે, બરાબર, બધા પૂરતા પ્રમાણમાં મળી રહે અથવા આવેલા હોય અને તેમાંથી પૂરતું પોષણ મળી રહે અને તેમાંથી પૂરતું પોષણ મળી રહે તેવા ખોરાકને, તેવા આહારને કેવો આહાર કહેવાય? તો કે સમતોલ, સમતોલ આહાર કહે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જે આહારમાં ખોરાકના બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે અને તેમાંથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઈઝી ક્વેશ્ચન છે, કદાચ તમને 1 માર્કમાં ખાલી વ્યાખ્યામાં પૂછાઈ શકે કે ભાઈ સમતોલ આહારની વ્યાખ્યા આપો અથવા સમતોલ આહાર એટલે શું. એક વાક્યમાં પ્રશ્ન કર્યો હોય તો તમારે આ જવાબ લખવાનો થાય કે જે આહારમાં ખોરાકના બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે અને શું કીધું છે, તેમાંથી પૂરતું પોષણ મળી રહે. આપણે જોયું, તમે ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયો હશે, એમાં પાછળ એક ટેબલ આપ્યું હતું, કોષ્ટક. એ કોષ્ટકમાં લખ્યું હતું કે કયા વિટામિન્સ કે કયા ઘટકની ઉણપથી કયો રોગ થાય, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, બેલેન્સ ડાયટ એટલે કે સમતોલ આહાર લેવો શા માટે જોઈએ? તો જો સમતોલ આહાર એ માટે લેવો જોઈએ કે એમાં બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય, બરાબર છે. જો વિટામિન્સ ના હોય તો વિટામિન્સની ઉણપથી કયો રોગ થાય, ખનિજ ક્ષાર ના હોય તો એની ઉણપથી કયો રોગ થાય, કાર્બોદિત ના મળે આપણા બોડીને તો એનાથી શું થાય. તો દરેકની અલગ અલગ અગત્યતાઓ છે જે આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સમતોલ આહાર નું આપણે જે મેઇન ઇમ્પોર્ટન્સ, ઉપયોગ મીન્સ કે ઇમ્પોર્ટન્સ, એની અગત્યતા શું છે, તો સમતોલ આહાર ના લેવાથી શું થાય, તો ઘણા પ્રકારના રોગ થાય. તમે જુઓ, ઘણાના પૂરતું પોષણ ના મળ્યું હોય તો કુપોષિત હોય, આપણે આગળ જોઈશું કે સગર્ભા સ્ત્રીને પણ પૂરતા પ્રમાણમાં આહાર મળવો જોઈએ, પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળવા જોઈએ. શા માટે? એના માટે પણ આપણે આગળના ક્વેશ્ચનમાં ચર્ચા કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, સમતોલ આહાર
એ આપણા શરીર માટે, આપણા મનુષ્ય જાતિના બોડીના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવસના 3 મીલ લઈએ છીએ, સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું. આ ત્રણેય જમવાનું આપણે એક જ પ્રકારનો ખોરાક ખાઈએ તો આપણા શરીરનો વિકાસ પ્રોપર થાય નહીં. મગજનો વિકાસ માટે, આપણા બોડીના વૃદ્ધિ માટે, વિકાસ માટે, બરાબર છે? ઘણા લોકોના તમે જુઓ દાંત પણ થોડાક આમ પીળા હોય, ગમે બ્રશ કરતા હોય પણ પીળા હોય. એનું રીઝન તો ક્યાંક ને ક્યાંક આ 5 પોષક ઘટકો છે, પોષક તત્વો છે, એની ક્યાંક ઉણપ હોય. ઘણાને પગ દુખતા હોય વારંવાર, તો એનું પણ રીઝન છે કે પોષક તત્વયુક્ત ખોરાક ના લેતા હોય. ઘણા લોકોને એવું હોય કે થોડું ચાલે ને તો થાકી જાય. ઘણા લોકોને એવું પણ હોય કે નીંદર ના આવતી હોય, પેટમાં દુખાવો વારંવાર થતો હોય, બરાબર છે? પછી યુનો મીઠાની ઉણપ, ગોઈટરનો રોગ થાય, થાઈરોઈડ હોય એ ફૂલી જાય. તો આ બધું જ જે પણ થાય છે, આપણા શરીરના કોઈ પણ રોગનું કારણ હોય ને, તો સમતોલ આહાર આપણે ના લઈએ તો થાય. તમે જો લોકો, અમુક લોકો પહેલાના જમાનામાં લોકો છે ને 500 વર્ષ સુધી જીવતા, બરાબર, સોરી 100 વર્ષ સુધી, 500 નહીં પણ 100 વર્ષ, પ્રાણીઓ 500 વર્ષ. તમને ખબર હોય તો કાચબો છે તો એ 500 વર્ષની આયુ ધરાવે છે. પહેલાના સમયના લોકો છે ને 100 વર્ષ સુધી જીવતા, 100 વર્ષ. અત્યારે પણ દાખલા છે ઘણા લોકો જે પહેલાના જમાનાના હજુ જીવતા હોય તો 100, 102, 105 વર્ષ જીવતા હોય છે. એનું રીઝન કે એ સમયમાં લોકોને ખ્યાલ હતો કે કયો ખોરાક ખાવો. આપણે તો શિયાળામાં અડદી આપ્યા ને તોય ન ખાઈ, પણ જે તે સિઝન વાઇઝ એ લોકો, ઋતુ વાઇઝ એ લોકો ખોરાક લેતા. ગામડાઓમાં હજુ પણ એ રિવાજ છે કે શિયાળો હોય ને એટલો બાજરાના રોટલા હોય હોય ને હોય જ. તમારામાંથી કેટલાક ગામડામાં જતા હશે તો ખ્યાલ હશે, શિયાળો હોય એટલે એના પર્ટિક્યુલર જે જમવાનું હોય ને એ જ જમતા હોય. અને દિવસમાં એક ટાઈમ દાળ ભાત, શાક, રોટલી, બરાબર છે, એટલે મિષ્ટાન હોય વ્યવસ્થિત, બરાબર છે? એનું રીઝન છે કે બધા જ પોષક ઘટકો મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, તો તમને સમતોલ આહારનું મહત્વ સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ છે ત્રુટિજન્ય રોગો, બરાબર. તો કે ત્રુટિજન્ય રોગો એટલે શું? ત્રુટિજન્ય, ત્રુટિ હોય, બરાબર. આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી, આહારમાં એક કે વધુ પોષક તત્વોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય તેને આપણે શું કહીશું? ત્રુટિજન્ય રોગ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રુટિજન્ય રોગ ની વ્યાખ્યા શું થશે? તો કે આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ, બરાબર, લાંબા સમય સુધી રહેવાથી બરાબર જે ખામી કે રોગ થાય છે તેને શું કહેવાય? ત્રુટિજન્ય રોગ. લાંબા સમય સુધી રહેવાથી જે ખામી રોગ થાય તેને ત્રુટિજન્ય રોગ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં કહ્યું કે આ 5 પોષક દ્રવ્યો છે, એમાંથી કોઈ પણ એક પોષક દ્રવ્યની ઉણપ સર્જાય એટલે આપણને સીધો કોઈ પણ રોગ થઈ શકે છે. ઘણા સ્ટુડન્ટ્સ વારંવાર બીમાર થઈ જતા હશે, બરાબર છે,
ઘણા લોકોને તમે જોયા હશે કે વારંવાર આપણે એમ કહીએ કે થોડું પણ સિઝન બદલાય એટલે તરત બીમાર થઈ જાય. રીઝન ઇઝ ધેટ કે પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ન લીધા હોય, પૂરતા પ્રમાણમાં પોષક ઘટકો ન લીધા હોય, સમતોલ આહાર ના ખાતા હોય. ઘણા જો નાના બચ્ચાઓ હોય ને મેગી છે, બિસ્કિટ છે, એ જ ખાતા હોય, બીજું કંઈ શાક રોટલી એવું ખાતા ન હોય, તો એ વારંવાર બીમાર થઈ જાય. જેવું સિઝનલ ચેન્જ થાય ઋતુ એટલે તરત એ બીમાર થાય, બરાબર છે? કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ શું હોય, એ જે તે સિઝનની અંદર વાયરસ સામે લડી શકતા ના હોય એના માટે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો લેવા પડે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ બે પોઈન્ટ છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, બે સેકન્ડ આપું છું. વિદ્યાર્થી મિત્રો હવે આપણા શરીરમાં પાણીની અગત્યતા શું? આપણે વિદ્યાર્થી મિત્રો જમ્યા પછી પાણી પીતા હોઈએ છીએ, પણ એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જમ્યા પછી તરત જ એક ગ્લાસ બે ગ્લાસ પાણી નહીં પી લેવાનું, નોર્મલ પાણી પીવાનું, મોઢું સાફ થાય એટલું, અને બે ઘોટડા પાણી પીવાનું બસ, રાઈટ? વધારે નહીં પીવાનું, પછી અડધા કલાક પછી પાણી તમે પી શકો, રાઈટ? પણ તરત જ એમ થાય જમ્યા છે એટલે ત્રણ ચાર ગ્લાસ પી લે એવું ના કરવું, રાઈટ? તો કે પાણીની અગત્યતા શું છે આપણા શરીરમાં? તો તે શરીરમાં વાયુઓ, ત્યારબાદ પોષક તત્વો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહનમાં જરૂરી છે, બરાબર? પાણી શરીરમાં તો કે વાયુઓ, પોષક દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યો ના વહન માટે જરૂરી છે, બરાબર? અને બીજું તો કે ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે, બરાબર છે? એ ક્વેશ્ચન આપણે આગળ જોઈશું. પણ બીજો પોઈન્ટ આનો શું છે? તો કે તે શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. શરીરનું તાપમાન જાળવી રાખવા મદદ કરે છે, બરાબર? કે પાણી છે એ શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટે જરૂરી છે, શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. હવે જો બીજી વસ્તુ કે પાણી આપણે ટાઈમ ટુ ટાઈમ ના પીએ ને, બરાબર છે? તો જે હાડકાઓ છે ને એમાં પણ પ્રોબ્લેમ થઈ શકે. આપણને તમને ખ્યાલ હોય તો એન્જિન હોય, એન્જિન એને ચાલવા માટે ઓઇલની જરૂર હોય, રાઈટ? મૂવમેન્ટ કરવા માટે, રાઈટ? આ મૂવમેન્ટ કરવું હોય એન્જિનને એના માટે ઓઇલની જરૂર હોય છે. તો આપણા જે હાડકાઓ છે જ્યાં સાદા છે ત્યાં ગાદી હોય છે, પણ ગાદી એ થોડી ભીની તો થવી જોઈએ ને, એના માટે શું જોઈએ? પાણી જોઈએ. નહીતર શું થાય કે ગાદી જો પાણી વગર એ સૂકી ને સૂકી ચાલ્યા કરે તો એ ઘસાઈ જાય ને, ઘસાઈ જાય, જેના કારણે શું થાય, ક્યારેક ક્યારેક પગના દુખાવા, સાંધાના દુખાવા. એટલે પાણી બને એટલું વધારે પીવું એ આપણા માટે હિતાવહ છે, સારી બાબત છે. એટલે ડેઈલી પાણી કલાકે કલાકે તમારાથી પીવાય એટલું પાણી પીવું જોઈએ, એટલું બધું વધારે નહીં પણ પીવાય એટલું પીવું જોઈએ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આ પાણીની અગત્યતા થઈ. હવે આપણે આગળ જોઈએ કે ખોરાક રાંધતી વખતે તેના પોષક તત્વો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, બરાબર? ખોરાક રાંધતી વખતે તેના પોષક તત્વો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી? રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો એના માટે ખોરાક રાંધવામાં ઉપયોગમાં લેવાતા ચોખા,
तथा दाल ने वारंवार धोवा न जोईए। खोराक रांधवा माटे उपयोग में लेवाता चोखा अने दाल वारंवार न धोवा जोईए। बराबर, वारंवार धोवाथी એમાં રહેલા પોષક તત્વો છે એ નાશ પામે છે। બરાબર, શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ। બરાબર, શાકભાજી અને ફળોની છાલ ધોઈ નાખવાની પણ એને કાઢવાની નહીં। શાકભાજી તથા ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ। ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ પોઈન્ટ છે કે પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ અને લોટમાંથી ધૂળ એટલે થૂલું કાઢી નાખવું ન જોઈએ। બરાબર, પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ। પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ એટલે શું છે, ચોખાને પોલિશ કરે એટલે કે ચોખાના પડ ઉપર જે પણ પોષક તત્વો હોય, બરાબર, જે ગુણકારી હોય એ પોલિશ કરવાથી નીકળી જાય, ત્યારબાદ એને ખાવાથી આપણને કોઈ પોષક તત્વો મળે નહીં, એટલે પોલિશ કરેલા ચોખા છે ને વાપરવાના નહીં, રાઈટ, રાંધતી વખતે। ત્યારબાદ ચોથું છે કે લોટમાંથી થૂલું, ઘણા બધા ચાળીને થૂલું કાઢી નાખે, બરાબર છે, તો લોટમાંથી થૂલું કાઢી નાખવું ન જોઈએ। લોટમાંથી થૂલું કાઢી નાખવું ન જોઈએ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પાણીની અગત્યતા અને ખોરાક રાંધતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી એના વિશેની ચર્ચા કરી। 2 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ શું છે કે રાંધવામાં જરૂરી પાણી લેવું, બરાબર, અને વધારે પાણી લઈ ભાતને ઓસાવવામાં આવે તો શું થાય, ઓસામણ કાઢી લેવું પડે, આથી શું થાય, પોષક તત્વો ગુમાવાય છે, રાઈટ। તો કે રાંધવામાં શું કરવાનું, તો કે જરૂરી પાણી લેવું, ત્યારબાદ તો કે વધારે પાણી લઈ ભાતને ઓસાવવામાં આવે, વધારે પાણી લઈ ભાતને ઓસાવવામાં આવે તો શું થાય, તો ઓસામણ કાઢી લેવું પડે, તો ઓસામણ કાઢી લેવું પડે, બરાબર, આથી પોષક તત્વો શું થાય છે, ગુમાવાય છે, આથી ઓકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખોરાકને વધુ પડતો રાંધવો જોઈએ નહીં, બરાબર છે, એટલે ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ, ખોરાકને વધુ પડતો રાંધવો
न જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખોરાક રાંધતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી તેના વિશેના પોઈન્ટ 1 2 3 4 5 અને 6 આ 6 મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખવા તમારે ધ્યાનમાં રાખવાના છે તમારા પેરેન્ટ્સ ને પણ આ વાત કરવાની છે જેથી કરીને તમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે સમતોલ આહાર મળી રહે બરાબર જેના કારણે તમારો વિકાસ વૃદ્ધિ પ્રોપર થાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જે પોઈન્ટ્સ ભણ્યા चार पॉइंट्स कया कया तो के समतोल आहार त्रुटिजन्य रोग पानी की अगत्यता त्यार बाद खोराक रांधती वक्त कई कई बाबत ध्यान में लेवी तेना छ मुद्दा तो विद्यार्थी मित्रों आज ना लेक्चर में जे पण आपणे भण्या छे ए वीडियो प्रॉपर जोवानो छे साथेनी जे वर्कशीट छे एने तमारे रफ बुक में करवानी छे बराबर छे रफ बुक में करवानी छे आनी साथेनी जे वर्कशीट छे एने ओके आंसर साथे तो आ साथे आजनो आ लेक्चर हुं पूर्ण करू छुं धन्यवाद।